નવસારી જિલ્લાના વાસદા તાલુકાના વિસ્કુલિયા ગામ નજીક એક કાર ચાલક પર ફાયરિંગની ઘટના બની હતી. સાપુતારા રોડ પર મુંબઈથી સાપુતારા ભાડાથી કાર લઈને જઈ રહેલ કાર ચાલકને વાસદા નજીક પહોંચતા જ કારમાં સવાર અન્ય શખ્સોએ કાર ડ્રાઈવર પર ફાયરિંગ કરી કારની લૂંટ કરી લૂંટારો ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ વાસદા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાયરિંગમાં ઈજાગ્રસ્ત કાર ચાલકને તાત્કાલિક સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી. ઘટનામાં ચાલક પર 3 રાઉન્ડ ફાયરિંગ કરાયું હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે વાસદા પોલીસે ઈજાગ્રસ્તોને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલ ખસેડી અને કારની લૂંટ કરી ફરાર લૂંટારુઓને ઝડપવા માટે તમામ દિશામાં તપાસ તેજ કરી હતી, પરંતુ લૂંટારુઓ જે કારને લઈને ફરાર થઈ ગયા હતા તે કાર મહારાષ્ટ્ર વતની નજીકથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. ઘટનાની જાણ થતાં નવસારી જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આરોપીઓ સુધી પહોંચવા FSLની લેવામાં આવી રહી છે. આમાં નવસારીના વાસદા નજીક બનેલી આ ઘટનાના ઈજાગ્રસ્તને વલસાડ સિવિલ હોસ્પિટલ લાવ્યા બાદ તેની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાથી નવસારી પોલીસ પણ ભોગ બનેલ ઘટના અંગે કંઈ કહી શકે તે માટે રાહ જોઈ રહ્યા છે. વહેલી સવારના 7 વાગ્યાના અરસામાં જય સોમનાથ ડગલે નામનો નાસિકનો માણસ કે જે પોતાની ઇનોવા કારમાં નાસિકથી 2 પેસેન્જરોને લઈ અને અમદાવાદ જવા નીકળેલ હતા ત્યારે આશરે 7 વાગ્યાના સુમારે વઘઈ ક્રોસ કરી આગળના ભાગે 20 ગોલિયા પાસે રોડ ઉપર આવતા આ બંને પેસેન્જરોએ એને પેશાબ કરવાના બહાને રોકાવેલો અને ગાડી ઊભી રખાવેલ અને એમાંથી કોઈએ આ ડ્રાઈવર ઉપર ગોળીબાર કરેલ, જેમાં મોઢાના ભાગે તેને ઈજા થઈ અને ત્યાં ઈજા થતાં એ ગાડીમાંથી નીચે ઉતરી ગયેલ અને પછી આ બંને પેસેન્જરની સમો ગાડી લઈ અને નાસિક તરફ પરત ભાગી ગયેલ હતા. આ ઈજા પામનારને પ્રથમ સારવાર અર્થે વાંસદા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવેલ હતો અને ત્યાંથી તેને વધુ સારવાર માટે વલસાડ ખાતે રિફર કરવામાં આવેલ છે. તેની સ્થિતિ નાજુક છે, તેની ફરિયાદ લેવાની તજવીજ હાલમાં ચાલુમાં છે અને આગળની તપાસ વાંસદાના હાલના ઇન્ચાર્જ કોશેશ્રી થુમર નાઓ કરી રહેલ છે.